સુરેન્દ્રનગર જિલ્લામાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે, કારણ કે અત્યાર સુધી ઘણી વખત ગેરકાયદેસર ખનીજ ખનનની ફરિયાદો સામે આવતી હતી, પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે ચૂંટણી બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાડિયા તેમજ આજુબાજુના તળાવોમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે અને ચર્ચા શરૂ થઈ છે કે શું સુરેન્દ્રનગરમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં. નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે કોલસાની ખાણો ધમધમી રહી છે. ઘણી વખત ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન કરવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાડિયા તેમજ આજુબાજુના તળાવોમાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું રહ્યું છે, પરંતુ વહીવટીતંત્રથી લઈ મહેસૂલી તંત્ર અને પોલીસ તંત્ર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી અને માત્ર દેખાવ પૂરતી રેડ કરતા હોવાનું કહેવાતું હોય છે. ત્યારે હવે આ વખતે ખનીજ માફિયાઓ દ્વારા સફેદ માટીની ગેરકાયદેસર ચોરી કરવામાં આવી રહી હતી તથા સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા તળાવોમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ બેફામ રીતે ચાલી રહ્યું હતું, જેને લઈને હવે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓએ ઘણા મજૂરોનો જીવ લીધો છે. ગેરકાયદેસર કોલસાની ખાણોમાં મજૂરોના વારંવાર મોત નીપજતા હોવા છતાં તંત્ર અને ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિય કામગીરી સામે લોકોનો રોષ ઘણીવાર ફાટી નીકળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણી વખત ગેરકાયદેસર ખનીજ ખનન થયું છે, જેમાં રૂપાવટી રોડ પર ચેકિંગ વખતે 6 ચરખી મશીન તથા ગેરકાયદેસર 20,000 કિલો કાર્બોસેલનો જથ્થો સહિત અંદાજે કિંમત રૂપિયા 6 લાખનો મુદ્દામાલ મળ્યો હતો તથા 2 શખ્સો પર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આમ તો ખાણ ખનીજ વિભાગ આટલી ફરિયાદ છતાં પણ કોઈ કાર્યવાહી કરતું નથી, પણ હવે ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ સફાળું જાગ્યું છે તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા માફિયાઓ પાસેથી 8 ડમ્પરો, જેસીબી મશીનરી સહિત 2 કરોડની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે અને ખનીજ માફિયાઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા આ પહેલાં તો કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી અને માત્ર દેખાવ પૂરતી રેડ કરતા હોવાનું કહેવાતું હોય છે, ત્યારે આ વખતે ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.